રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે રવિવારના રોજ શહેરના નવચરિત પાંચ મામલતદાર કચેરી તથા ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમની વેબસાઇટનો શુભારંભ કરાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ ત્રણ દિવસની સુરત પ્રવાસ હેઠળ રવિવારે કલેક્ટર કચેરીની જિલ્લા સેવા સદન બેમાં બી બ્લોક અઠવાલાઇન્સ ખાતે ખુલ્લી મૂકી હતી. કલેક્ટર જયપ્રકાશ સિંહરે કલેક્ટર કચેરીને નવા સ્થળે ખસેડવાની સાથે વહીવટીમાં પારદર્શિતા અને ગતિશીલતા લાવવા માટે નવી ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ માટે વેબસાઇટ તૈયાર કરાવી છે. www.collectorsurat.in ને મહેસૂલ મંત્રીના હસ્તે શુભારંભ કરાવાયો હતો. આ વેબસાઇટ થકી નવી ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમમાં ખેતી તથા બિનખેતી સહિત તમામ કામગીરી ઓનલાઇન મૂકી દેવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કલેક્ટરાલયમાં 1500 જેટલી ફાઇલો અપલોડ કરી દેવામાં આવી છે. કલેક્ટર જયપ્રકાશ સિંહરે કલેક્ટર કચેરીના વહીવટનું પ્રતિબિંબ કોમ્પ્યુટર ઉપર એક ક્લિક કરતા મળી રહે તે માટે વેબસાઇટ ઇન્ફોર્મેટિવ બનાવી છે. વેબસાઇટમાં જે તે વિભાગની વિશિષ્ટ અને યશસ્વી કામગીરીને પણ સમાવેશ કરાયો છે. આજે એટલે કે રવિવારે આનંદીબહેન પટેલ દ્વારા આ વેબસાઇટ લોન્ચ કરાયા બાદ અરજદારોને પોતાની ફાઇલનું ઓનલાઇન સ્ટેટસ પણ મળી શકશે. માનની મહેસૂલ મંત્રીશ્રીના હસ્તે સુરત શહેરમાં જે પાંચ નવી મામલતદાર કચેરીઓ સરકારશ્રીએ ઊભી કરેલી છે આની શરૂઆત થઈ રહી છે અને આની સાથે સાથે જ્યારે આપણે કલેક્ટર કચેરી નવા સંકુલમાં શિફ્ટ કરી રહ્યા છીએ ત્યારે સરકારની લાગણી છે કે ઈ ગવર્નન્સનો મહત્તમ ઉપયોગ થાય. માનની મહેસૂલ મંત્રીશ્રીની વારંવાર સૂચના હોય છે કે વહીવટને સરળ કરવામાં આવે, આમાં ટ્રાન્સપરન્સી લાવવામાં આવે અને જ્યારે મેડમને અમે રિક્વેસ્ટ કરી કે મેમ હવે અમે નવી કલેક્ટર કચેરીમાં શિફ્ટ કરીએ છીએ તો આપનું આગમન થાય ત્યારે મેડમે કીધું કે ભાઈ ફક્ત કચેરી શિફ્ટ થાય છે, આનું ઉદ્ઘાટન ના હોઈ શકે પણ કંઈક આમાં નવીન કરવું જોઈએ. તો આમાંથી પ્રેરણા લઈને એક કલેક્ટર કચેરી નવું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે અને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમની સાથે આ એક પબ્લિક ડોમેન મૂકવામાં આવી રહ્યું છે અને હવે ફક્ત કચેરી શિફ્ટ ના થાય પરંતુ આની સાથે સાથે નવી કાર્ય પદ્ધતિ હોય, કચેરીની કાર્ય પદ્ધતિમાં બદલાવ હોય, સરળીકરણ હોય, ઈ ગવર્નન્સના મારફતે લોકો ઘરે બેસીને એમની ફાઇલોનું સ્ટેટસ શું છે ત્યાં જોઈ શકે, કેસ ચાલે છે આનું સ્ટેટસ શું છે, કેસના જે ઠરાવ છે, જજમેન્ટ છે આની નકલ કાઢી શકે, જે પણ ગવર્મેન્ટના જીઆર છે, જોગવાઈઓ છે, ફોર્મ છે આ પણ ઓનલાઈન અવેલેબલ થાય. અહીંયા નવા સંકુલમાં અદ્યતન જનસેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે એટલે અરજદારો આવે ત્યાં જનસેવા કેન્દ્રમાં અરજી આપે અને ત્યાંથી જ એમને તમામ કાર્યવાહી થાય, એમનો જવાબ મળી જાય, કોઈને પણ એક કે બીજી કચેરીએ જવું ન પડે, એમને ફોલોઅપ ન કરવું પડે, આ રીતની વ્યવસ્થા ઊભી કરી છે.